गुड मॉर्निंग टू एवरीवन, बीसीए सेमेस्टर 5 एंड बीएससी आईटी सेमेस्टर 5 स्टूडेंट। टुडे वी आर गोइंग टू अंडरस्टैंड द कंसेप्ट ऑफ प्रोजेक्ट मैनेजमेंट लाइफ साइकिल। इन अवर प्रीवियस सेशन वी हैव ऑलरेडी डिस्कस अबाउट द डिफरेंट फेज ऑफ प्रोजेक्ट मैनेजमेंट लाइफ साइकिल। We have also discussed about there are main 4 phase of project management life cycle. The first phase is initiation, second one is planning, third is execution, and fourth one is closing the project. So project management life cycle divided into these 4 steps. प्रोजेक्ट मैनेजमेंट लाइफ साइकल छे ई आ 4 फेज नी अंदर आ 4 पार्ट मां डिवाइड करवामां આવેલી છે। અગાઉના સેશન માં આપણે જે ડિસ્કસ કરી ગયા છીએ, ચારે ચાર સ્ટેપ નું આપણે શોર્ટ માં ડિસ્કશન કરેલું છે। આજે આપણે 1 by 1 ડીપ માં ડિટેલ્સ માં જોતા જઈએ। ઇનિશિયેશન ફેઝ આપણે અગાઉના સેશન માં પૂરો કરેલો છે। આજના સેશન માં આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ प्लानिंग ऑफ योर प्रोजेक्ट, इट मीन्स द सेकंड फेज ऑफ प्रोजेक्ट मैनेजमेंट लाइफ साइकिल। सो नाउ लेट वी स्टार्ट द प्लानिंग ऑफ द प्रोजेक्ट मैनेजमेंट लाइफ साइकिल। प्लानिंग आ फेज छे सौथी वधु इम्पोर्टंट फेज छे। प्रोजेक्ट मैनेजर आ फेज नी अंदर प्रोजेक्ट नू प्लानिंग तैयार करे छे, प्रोजेक्ट नू शेड्यूलिंग आखू नक्की करे छे। આગળ આપણે ડિટેલ્સમાં 1 by 1 જોતા જોઈએ કે કયા અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ, કયા અલગ અલગ પ્રકારનું વર્ક પ્રોજેક્ટ મેનેજર દ્વારા પ્લાનિંગની અંદર તૈયાર કરવામાં આવે છે। સો નાઉ ફર્સ્ટ, ધ મેઇન પર્પઝ ઓફ ધ પ્રોજેક્ટ પ્લાનિંગ ઇઝ ટુ ડિટરમાઇન ધ એપ્રોચ યુ વિલ ટેક એન્ડ ડિફાઇન ઓલ ધ ડિટેલ્સ ઓફ હાઉ ધ પ્રોજેક્ટ વિલ ડન। જુઓ, પ્રોજેક્ટ પ્લાનિંગ તૈયાર કરવા માટેનો મુખ્ય હેતુ, પ્લાનિંગ તૈયાર કરવા પાછળનો મેઇન પર્પઝ જ એવો છે કે ઓલ ઓવર પ્રોજેક્ટની અંદર ગોલને એચીવ કરી શકાય એવી રીતે દરેકે દરેક વર્ક, દરેકે દરેક ટાસ્ક ડિસ્ટ્રીબ્યુશન, રિસોર્સ એરેન્જમેન્ટ, આ બધી જ ડિટેલ્સ, આ બધી જ આઉટલાઇન છે એ પ્લાનિંગની અંદર તૈયાર કરવામાં આવશે। The purpose of the project planning phase is to determine the approach you will take and define all the details of how the project will done। Project planning ની અંદર project કેવી રીતે, કોના દ્વારા કેટલું work કરવામાં આવશે, project ની time limit શું છે, કેટલું work કેટલા સમયમાં પૂરું કરવાનું છે, આ તમામ outline, આ તમામ planning છે એ નક્કી કરવામાં આવે છે। સાથે સાથે કયા રિસોર્સિસનો કેટલા પ્રમાણમાં યુઝ કરવાનો છે એ તમામ ડિટેલ્સનું એક પ્લાનિંગ પહેલેથી જ કરવામાં આવે છે। પ્રોજેક્ટ પ્લાનિંગ હેઝ 2 પાર્ટસ। જુઓ મિત્રો, અહીંયા પ્લાનિંગને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલું છે। સૌથી પહેલો પાર્ટ છે એ સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે અને બીજો પાર્ટ છે એ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ છે। તો જોઈએ આપણે સ્ટ્રેટેજિક પ્લાનિંગ શું છે અને ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ શું છે। ડ્યુરિંગ સ્ટ્રેટેજિક પ્લાનિંગ યુ ડેવલપ ધ ઓવરઓલ એપ્રોચ ટુ ધ પ્રોજેક્ટ। સ્ટ્રેટેજિક પ્લાનિંગ એટલે કેવું પ્લાનિંગ, કે તમારા પ્રોજેક્ટનું ઓવરઓલ પ્લાનિંગ તૈયાર કરવામાં આવે, એન્ટાયરલી પ્રોજેક્ટનું સ્ટાર્ટિંગ થી લઈને એન્ડિંગ સુધીનું તમામ ઓવરઓલ આઉટલાઇન પ્લાનિંગ જે તૈયાર કરવામાં આવે છે એને સ્ટ્રેટેજિક પ્લાનિંગ તરીકે ઓળખી શકાય છે। તો ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ કોને કહેવાય? જુઓ, ડ્યુરિંગ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ યુ ફિગર આઉટ ઓલ ધ ડિટેલ્સ ઓફ હાઉ ધી પ્રોજેક્ટ વિલ ડન। ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ એટલે એવું પ્લાનિંગ કે જેના અંદર એ પ્રકારનો પ્લાન તૈયાર કરવામાં આવે છે કે તમે જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ તૈયાર કરેલું છે એને તમે ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરશો, તો એટલા માટે આપણે એને ઇમ્પ્લિમેન્ટેશન પ્લાનિંગ તરીકે ઓળખી શકાય। એટલે સૌથી પહેલું અગત્યનું ઈ છે કે પ્લાનિંગ છે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવેલું છે। ધ ફર્સ્ટ પાર્ટ ઇઝ સ્ટ્રેટેજિક પ્લાન એન્ડ ધ સેકન્ડ પાર્ટ ઇઝ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન।
I hope you all are understand these both types of planning. A good way is to visualize this is to think of your project as a family vacation. તમને એક પ્લાનિંગ નું એક્ઝામ્પલ આપેલું છે. જુઓ કે પ્લાનિંગ એટલે શું, કે સપોઝ આપણે વેકેશન ની અંદર કોઈ દૂરના પ્લેસ ઉપર ફરવા જવા માટે નું વિચારતા હોઈએ તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ, એનું પ્રી પ્લાન કરીએ છીએ કે પ્લેસ ઉપર કઈ તારીખે જવું, કયા વેહિકલ દ્વારા જવું, કેટલો સમય ત્યાં રોકાવું, કયા કયા પ્લેસ ની ત્યાં વિઝિટ કરવી, આ બધું આપણે પ્રી પ્લાન કરતા હોઈએ છીએ. તો મિત્રો, પ્રોજેક્ટ ની અંદર પણ આવું જ છે. પ્રોજેક્ટ નું પ્લાનિંગ પણ આવી જ રીતે તૈયાર કરવામાં આવે છે. આ એક એક્ઝામ્પલ માટે છે. હવે અહીંયા તમે જે ચાર્ટ જુઓ છો, તમે જે એક ઇમેજ જુઓ છો, એ ઇમેજ ની અંદર અલગ અલગ પ્રકારની પ્લાનિંગ ની અંદર કેવી કેવી એક્ટિવિટીઝ કરવાની જરૂરિયાત પડે છે એ બધું અહીંયા તમને આપવામાં આવેલું છે. એને આપણે કી એલિમેન્ટ્સ ઓફ સક્સેસફુલ પ્રોજેક્ટ પ્લાનિંગ, પ્રોજેક્ટ નું પ્લાનિંગ વ્યવસ્થિત તૈયાર થઈ શકે, પ્રોજેક્ટ નું પ્લાનિંગ વેલ ડિફાઈન થઈ શકે, પ્રોપર બની શકે, એટલા માટે આ બધા કી એલિમેન્ટ્સ જરૂરી છે. આ તમામ બાબતો જરૂરી છે. સૌથી પહેલી બાબત છે સ્ટેક હોલ્ડર્સ નીડ્સ. જરૂરિયાત શું છે તમારા પ્રોજેક્ટની એ પણ તમારી પાસે ક્લિયર હોવું જોઈએ. સેકન્ડ ઇઝ યોર ઓબ્જેક્ટિવ ઓફ ધ પ્રોજેક્ટ. જો વિધાઉટ ઓબ્જેક્ટિવ વી કેન નોટ ડેવલપ એની પ્રોજેક્ટ પ્રોપરલી. ઓબ્જેક્ટિવ કે પર્પઝ વગર કે ગોલ વગર આપણે કોઈ પણ પ્રોજેક્ટને પ્રોપરલી કમ્પ્લીટ નથી કરી શકતા. તો સૌથી પહેલું પ્લાનિંગ તૈયાર કરવા માટે તમારી પાસે તમારા પ્રોજેક્ટનો ગોલ અને તમારા પ્રોજેક્ટનો ઓબ્જેક્ટિવ ક્લિયર હોવા જોઈએ. થર્ડ છે ડિલિવરીએબલ્સ એન્ડ ડ્યુ ડેટ. પ્રોજેક્ટનો સ્ટાર્ટ ટાઈમ, પ્રોજેક્ટનો એન્ડિંગ ટાઈમ, પ્રોજેક્ટના અંદરના જે અલગ અલગ મોડ્યુલ્સ છે, પ્રોજેક્ટના અંદરના જે ડિફરન્ટ ઓપરેશન છે, એ દરેકે દરેક ઓપરેશન, મોડ્યુલ, ડિઝાઇન કે ડેવલપ કરવા માટેનો ટાઈમ શું છે, સ્ટાર્ટિંગ ટાઈમ અને એન્ડિંગ ટાઈમ, ડ્યુ ડેટ. માની લો કે ડિઝાઇનિંગનું મોડ્યુલ છે, ડેટાબેઝનું મોડ્યુલ છે, એ 1 મંથ, 2 મંથ કે 3 મંથની અંદર કમ્પ્લીટ કરવાનું છે, તો એ પ્રમાણે એની ડ્યુ ડેટ્સ, એના માઇલસ્ટોન નક્કી કરવા પડે. તો આ માઇલસ્ટોન છે, આ ડ્યુ ડેટ્સ છે, આ સ્ટાર્ટ અને એન્ડિંગ ટાઈમ છે, એ પ્લાનિંગ માટે જરૂરી છે, બરાબર. એના પછી છે પ્રોજેક્ટનું શેડ્યુલ. અહીંયા આપણે જે ડિસ્કસ કર્યું એ મુજબ પ્રોજેક્ટનું શેડ્યુલ નક્કી કરવામાં આવશે કે આટલા ટાઈમ ડ્યુરેશન દરમિયાન આ વ્યક્તિ છે એ આ ડિઝાઇનિંગનું કામ કરશે, એનાલિસિસનું કામ કરશે, પ્રોગ્રામિંગનું કામ કરશે, કોડિંગનું કામ કરશે. તો આવી રીતે પ્રોજેક્ટનું ઓવરઓલ શેડ્યુલ જે છે એ પ્લાનિંગ ફેઝની અંદર તૈયાર કરવામાં આવે છે. શેડ્યુલિંગ તૈયાર થઈ ગયા પછી પ્રોજેક્ટ મેનેજરની બીજી જવાબદારી એ હોય છે કે એ પ્રમાણે દરેકને ટાસ્ક ડિસ્ટ્રીબ્યુટ કરવું, રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. જો પ્રોજેક્ટ છે એ કોઈ સિંગલ પર્સન દ્વારા તૈયાર કરવામાં નથી આવતો, ઇટ ઇન્ક્લુડ મેની પર્સન. ઘણા બધા વ્યક્તિઓ સાથે મળીને પ્રોજેક્ટ તૈયાર કરતા હોય છે. ટીમ આખી સાથે તૈયાર થઈને, મીન્સ ભેગા મળીને પ્રોજેક્ટ તૈયાર કરતી હોય છે. તો ટીમની અંદર રહેલી દરેક વ્યક્તિ, ટીમની અંદર રહેલા દરેક વ્યક્તિનું અલગ અલગ કામ એની સ્કિલ પ્રમાણે એને જે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવેલું છે એ મુજબ એને અલગ અલગ રોલ અને રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવે છે. એક એક્ઝામ્પલ તમને આપું કે પ્રોજેક્ટ મેનેજર છે તો પ્રોજેક્ટ મેનેજરનો રોલ શું હોય. પ્રોજેક્ટ મેનેજરનો રોલ એવો હોય કે ઓવરઓલ પ્રોજેક્ટ ઉપર કંટ્રોલિંગ રાખવું, મોનિટરિંગ કરવું. તો આવી જ રીતે પ્રોજેક્ટની ટીમના બાકીના જે મેમ્બર છે એ તમામ મેમ્બર ઉપર એનું વર્ક, એની રિસ્પોન્સિબિલિટી, એનો રોલ શું છે એ પણ પ્લાનિંગ ફેઝની અંદર નક્કી કરવામાં આવે છે. એના પછી પ્રોજેક્ટનું બજેટ છે એ પણ ધ્યાનમાં લેવામાં આવે છે. જો પ્લાનિંગ ફેઝની અંદર પ્રોજેક્ટની કોસ્ટ, પ્રોજેક્ટનું બજેટ, આ બંને બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે. તો આવી રીતે બજેટ પણ અહીંયા ઇન્ક્લુડ કરી લેવામાં આવ્યું છે. એના પછી છે કોમ્યુનિકેશન પ્લાન. આ સ્ટેપની અંદર એક કોમ્યુનિકેશન પ્લાન પણ તૈયાર કરવામાં આવે છે કે પણ કોઈ પણ જગ્યાએ કોઈ રિસ્ક, કોઈ પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુઝ ક્રિએટ થાય તો એનો વે કઈ ટાઈપનો હશે,
એનો ફ્લો કઈ ટાઈપનો હશે, ડાયરેક્ટલી એનું સોલ્યુશન તમે લાવી શકો છો તમારા પ્રોજેક્ટના લીડર દ્વારા, તમારા પ્રોજેક્ટના મેનેજર દ્વારા, કેવી રીતે તમે પ્રોબ્લેમ સોલ્વ કરશો, તો એનો આખો કોમ્યુનિકેશન કરવા માટેનો વે ડિસાઈડ કરવામાં આવે છે, ફ્લો નક્કી કરવામાં આવે છે. તો ઈ પ્લાનિંગ પણ પ્લાનિંગ ફેઝમાં તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી છેલ્લું છે એમાં, એ ટ્રેકિંગ એન્ડ મેનેજમેન્ટ ટૂલ. ટ્રેકિંગ તમારા પ્રોજેક્ટમાં જે તમે અલગ અલગ એક્ટિવિટીઝ રાખી છે એનું ટ્રેકિંગ તમે કઈ રીતે, એને ટ્રેસ આઉટ કઈ રીતે કરી શકો, એ બાબત પણ અહીંયા નોંધવામાં લેવામાં આવે છે. તો પ્રોજેક્ટનું પ્લાનિંગ તૈયાર કરતી વખતે અહીંયા તમને જે ઇમ્પોર્ટન્ટ કી એલિમેન્ટ દર્શાવ્યા છે, એ તમામ ઇમ્પોર્ટન્ટ કી એલિમેન્ટ જરૂરી છે. જો આ બધા જ એલિમેન્ટ્સનો પ્રોપરલી યુઝ કરવામાં આવે, એના ઉપર ધ્યાન આપવામાં આવે, એનું ફોકસ કરવામાં આવે, તો પ્રોજેક્ટ મેનેજર છે એ કોઈ પણ પ્રોજેક્ટનું પ્લાનિંગ વ્યવસ્થિત તૈયાર કરી શકે છે. જો પ્લાનિંગ વ્યવસ્થિત હશે તો તમારા પ્રોજેક્ટનો જે વે છે, ડેવલપમેન્ટ ટાઈમ છે, પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ છે, એ ઇઝીલી આગળ વધશે. ડ્યુરિંગ પ્રોજેક્ટ ઇનિશિયેશન યુ ડિટરમાઇન વેર યુ વોન્ટ ટુ ગો. પ્રોજેક્ટ ઇનિશિયેશન ફેઝ એવો છે કે જેના દ્વારા આપણે એવું નક્કી કરીએ છીએ કે આપણે કયો પ્રોજેક્ટ તૈયાર કરવો છે, શું તૈયાર કરવું છે. તો પ્લાનિંગ ફેઝની અંદર શું છે, આપણે હમણાં જ આગળ ડિસ્કસ કર્યું, અહીંયા થોડું આપણે ડીપમાં જોઈ લઈએ. ડ્યુરિંગ સ્ટ્રેટેજિક પ્લાનિંગ યુ ડિસાઇડ વેધર યુ વોન્ટ ટુ ફ્લાય ધેર ઓર ડ્રાઈવ યોર એપ્રોચ. જો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમને ખ્યાલ આવે છે કે ઇનિશિયેશન ફેઝ શું છે અને પ્લાનિંગ ફેઝ શું છે. તો ઇનિશિયેશન ફેઝ ઇટ મીન્સ યુ ડિટરમાઇન વેર યુ વોન્ટ ટુ ગો, ઇટ મીન્સ યોર વિઝન. નવીન પ્લાનિંગ ફેઝ, ઇન સ્ટ્રેટેજિક પ્લાનિંગ યુ ડિસાઇડ વેધર યુ વોન્ટ ટુ ફ્લાય ધેર ઓર ડ્રાઈવ, ઇટ મીન્સ યોર એપ્રોચ. બંને વચ્ચે એક માઇનર લિટલ ડિફરન્સ તમને બતાવી આવે છે. ધી પ્રોજેક્ટ મેનેજર એન્ડ ધ પ્રોજેક્ટ ટીમ વર્ક ટુગેધર ટુ ડિફાઇન ઓલ ધ ડિલિવરેબલ્સ. પ્રોજેક્ટ મેનેજર અને પ્રોજેક્ટના દરેકે દરેક ટીમ મેમ્બર છે એ ભેગા મળીને પ્રોજેક્ટનું જે કંઈ પણ વર્ક, જે કંઈ પણ ટાસ્ક અથવા તો જે ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવેલું છે, આ તમામ વર્ક ડિસ્ટ્રીબ્યુશનને એવી રીતે અચીવ કરશે, એવી રીતે કમ્પ્લીટ કરશે કે જેના દ્વારા તમારો પ્રોજેક્ટ સક્સેસફુલી કમ્પ્લીટ થઈ શકે. ઓર ઇન્ટેન્ડેડ આઉટપુટ ઓફ ધ પ્રોજેક્ટ. જુઓ, સાથે સાથે માત્ર પ્લાનિંગને એવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે કે તમારું આઉટપુટ ધ્યાનમાં રાખવાનું છે. એન્ડ ધેન પ્લાન ઓલ ધ ટાસ્ક નીડેડ ઇન ઓર્ડર ટુ પ્રોડ્યુસ ઇચ ડિલિવરેબલ્સ. ઇચ ટાસ્ક ઇઝ અસાઇન્ડ અ સ્ટાર્ટ ડેટ એન્ડ એન્ડ ડેટ એન્ડ રિસ્પોન્સિબલ પર્સન એન્ડ ઓલ ઓફ ધ ટાસ્ક ટુગેધર રોલ અપ ઇન ટુ ધ પ્રોજેક્ટ પ્લાન. ધ પ્રોજેક્ટ પ્લાનિંગ પ્રોસેસ કેન બી રિપીટિવ ઇન નેચર એન્ડ ઇટ્સ ક્વાઇટ નોર્મલ ફોર પ્લાનિંગ ટુ અકર થ્રુ ધ પ્રોજેક્ટ. પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી